ચોમાસાની મોસમ જ્યાં શહેરી વિસ્તારો અને કેટલાક લોકો માટે ખુશનુમા બની જાય છે ત્યાં હજારો લાખો લોકો માટે અત્યંત પીડાદાયક પણ બની રહે છે વાત છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સારી ગામની જ્યાં છેલ્લા પચાસ વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈને આવે છે શમશાનના અભાવે ગ્રામજનો ધસમસતા પાણીમાં અંતિમવિધિ માટે નનામી લઈ જવા મજબૂર બને છે આમ તો કરોડોના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવે પરંતુ આવા ઘણા ગામો છે જે પાયાની સુવિધા ઝંકે છે મહા વેઢા પર પડે તેટલા શમશાન બને છે છે પરંતુ એવા પણ ગામો જ્યાં એક શમશાન બનાવવાની માંગ કરી કરીને આદિવાસી સમાજ થાકી ગયા છે પણ કોઈ તેમનું સાંભળતું નથી ત્યારે આજે આવા જ એક ગામની વાત કરીએ છીએ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલું સારી ગામ જ્યાં છેલ્લા પચાસ વર્ષથી ચોમાસાની ઋતુ આદિવાસી સમાજ માટે આફત લઈને આવે છે છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ શમશાન બનાવવાને લઈ રજૂઆત કરી ચૂકી છે પરંતુ આદિવાસી સમાજની રજૂઆતને આજ દિન સુધી કોઈએ ન લેતા ભારે ફરી વળી છે આજ રોજ સારી ગામમાં આદિવાસી સમાજમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં લોકો પોતાના જીવને જોખમમાં મૂકી સ્વજનને અંતિમ યાત્રા પાણીમાં કાઢવા મજબૂર બન્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા જ્યાં આદિવાસી સમાજના લોકોનામી

તેની અંતિમ ક્રિયા માટે અમે જે લઈ જવા માટે અમે ત્યાંથી નીકળ્યા પણ અમારા જે મેઇન રોડથી ક્યારે ક્યારે પાણીમાં અમે આવ્યા છીએ સરકારને અમે બહુ મંજૂર દર ચૂંટણી અમે કહીએ કે ભાઈ અમારે શમશાનની તકલીફ છે શમશાનની તકલીફ છે પણ અમારું કોઈ સાંભળતું નથી જ્યારે વોટ વોટ લેવા આવે ત્યારે વોટ લઈને જતા રહ્યા પછી પાંચ વાગ્યા પછી અમારું કોઈ ભાર કાઢતું કોઈ ભાર કાઢતું નથી એટલે અમારે સરકારની એટલી જ વિનંતી કે અમારે શમશાન બનાવે અને સમશાનની જગ્યાએ રોડ કેમ કે આજે અમે ક્યાંય ક્યાંય પાણીમાં નાનામી લઈને આવ્યા છે કારણ કે અમારે શમશાન જ નથી આવી ગયું સરકારને મારી એટલી જ વિનંતી કે અમારા શમશાન લગભગ પચીસ પચાસ વર્ષથી અમારે શમશાન છે નથી અને એક સમશાન બનાવી દીધું કે એનો હાલ ચિત્ર હાલ થઈ ગયા છે તો અમારા જે ધારાસભ્ય છે એમને પણ અમારા નમ્ર વિનંતી કે તમે તો અમારા નજીકના અમારા પડોશી ગામના છો તો તમે અમારું કામ સાંભળતા નથી તો અમારી સરકારને અને અમારા ધારાસભ્યને અમારી નમ્ર વિનંતી કે આ તાત્કાલિક રોડ બનાવે અને અમારા જે શમશાન છે એની સુવિધા કરી આપે એ જ અમારી નમ્ર વિનંતી બીજું કે અમારા ગામમાં જે મોટા મોટા સાંસદો આવ્યા છે અમારા જ જાતના જે મનસુખ પ્રસાદ સાહેબ છે એ પણ ગામમાં આવ્યા છે પણ એ પણ ગામમાં આવીને જતા રહ્યા છે પણ અમારા સમાજમાં કે વસાવા ફર્યામાં આવ્યા નથી તો હું સાસ ખાસ સાહેબને વિનંતી કરું છું કે ગામમાં સારી ગામમાં આવે અને અમારી તકલીફ દૂર કરે અમારે જે કંઈ મેઇન કાર્ય તો એ જ છે કે શમશાન બને અમારું અને એની જગ્યાએ રોડ બને અને બીજું કે મનસુખાધા સાહેબને અમારી ખાસ નંબર વિનંતી છે કે એ અમારે જે કંઈ તકલીફ છે એ દૂર કરે અને શમશાન વહેલી તકે બને એ જ અમારી નમ્ર વિનંતી